તો દર્શક મિત્રો, આજે આ વિડિયો બનાવવાનું મારું મુખ્ય કારણ એ જ છે કે હમણાં થોડા સમયથી હું જોઈ રહ્યો છું કે બનાસકાંઠાની અંદર અને બીજા આસપાસના એરિયામાં ખરવા મોવાસાના રોગના કેસ એટલા તીવ્ર આવવા માંડ્યા છે કે ઘણા પશુઓ પોતાનો જીવ ગુમાવી રહ્યા છે. તો આજના આ વિડિયોમાં મારે બનાવવાનો મુખ્ય હેતુ એ જ છે કે દરેક પશુપાલકને ખરવા મોવાસા વિશે થોડું ઘણું નોલેજ મળે અને મને જેટલું લાગે છે કે હું તમને મદદ કરી શકું એટલું આ વિડિયો થકી હું તમને મદદ કરવાનો પ્રયાસ કરીશ. ખરવા મોવાસા વિશે આપણે થોડું જાણી લઈએ. તો ખરવા મોવાસો, તેને ઘણી જગ્યાએ ખરમારો પણ કહેતા હોઈએ છીએ, ઘણી જગ્યાએ અલગ અલગ એરિયા પ્રમાણે એના નામ હશે, પણ જો દરેક પશુપાલક વર્ષોથી પશુઓ રાખતા હશે તો ખરવા મોવાસાના રોગ વિશે જાણકાર હશે જ. કારણ કે આ રોગ એવું નથી કે નવો છે, પહેલાંથી ચાલી આવતો રોગ છે. બરાબર, ઇંગ્લિશમાં એને કહેવાય છે FMD, ફૂટ એન્ડ માઉથ ડિસીઝ. ફૂટ એટલે કે પગ, પગની ખરીઓ, માઉથ એટલે કે મોઢું, મોઢાની અંદરની જે પેઢું ને બધું આવે અંગો, અને ડિસીઝ એટલે કે રોગ, એટલે કે પગની ખરીઓનો અને મોઢાનો રોગ એટલે કે FMD. તો FMD એ આપણે એવું કહી શકાય કે જે બે ખરીવાળા જાનવર, બે ખરીવાળા એટલે કયા કયા, ગાય, ભેંસ, ઘેટું, બકરું, આ જે પ્રાણીઓ છે એમને બે ખરીઓ આવે. એક ખરી જે ઘોડાને આવે સિંગલ, એને એક ખરી કહેવાય. બરાબર, તો જે બે ખરીવાળા પ્રાણીઓ છે આ એનો રોગ છે. FMD એ બે ખરીવાળા પ્રાણીઓમાં જોવા મળતો રોગ છે. તો ચાલો એના વિશે આપણે થોડી માહિતી લઈએ. નમસ્કાર દર્શક મિત્રો, હું છું ડૉક્ટર ભૌમિક પંચાલ, આપ જોઈ રહ્યા છો મારી યુટ્યુબ ચેનલ. ચાલો આ વિડીયોમાં આગળ વધીએ. તો મિત્રો, FMD એટલે કે ખરવા મોવાસો એ એક વાયરસથી ફેલાતો રોગ છે, એ એક ચેપી રોગ છે. એક જાનવરથી બીજા જાનવરમાં આસાનીથી ફેલાઈ શકે છે. તો ખરવા મોવાસાની અંદર રોગના લક્ષણોની વાત કરીએ તો કયા કયા લક્ષણો જોવા મળે એ તમને જણાવી દઉં. તો જ્યારે પશુ અસરગ્રસ્ત થાય ત્યારે પશુને ખૂબ જ તાવ આવે અને ભૂખ ન લાગે, મોઢામાંથી લાળ પડે, દૂધ ઉત્પાદન બહુ જ ઘટી જાય અને પશુનું વજન પણ તમને એવું લાગશે કે ઓછું થયું, વજનની અંદર ઘટાડો થતો જણાય, મોઢામાં અને પગની ખરીઓમાં ચાંદા પડે, પગની ખરીઓમાં ચાંદા પડે એના લીધે પશુને ચાલવામાં તકલીફ પડે અને પશુ લંગડાય છે. ઘણી વખત રોગના તીવ્ર કિસ્સાઓમાં પશુના આંચળ પર પણ ફોલ્લા અને ચાંદા જોવા મળતા હોય છે. તો આ છે એના લક્ષણો. આ વિડીયો બનાવવાનો મારો મુખ્ય હેતુ એ છે કે હું તમને વેટરનરી ડૉક્ટર પશુપાલકોને દવા તો કરી આપશે જ, પણ પશુપાલક પોતાની રીતે ઘરે ઘરગથ્થુ ઉપચાર, જેને આયુર્વેદિક ઉપચાર કહી શકાય, તો એ શું કરી શકાય. જેમ લંપી થયો ત્યારે લંપીમાં પણ મેં આ રીતે આયુર્વેદિક ઉપચાર ઉપર એક વિડીયો બનાવેલો અને તે તેને એક સારો એવો ખૂબ જ પ્રતિસાદ મળ્યો હતો. તો થયું કે FMD માટે પણ તમને એક ઘરગથ્થુ ઉપચારો જણાવું કે જેનાથી તમને આસાનીથી બધું ઘર બેઠા કરી શકો, રાહત મળી શકે અને પશુને તકલીફમાં જેટલું બને શકે એટલું ઘરેથી જ ઉપચાર કરીને કરી શકાય. તો સૌથી પહેલાં આપણે જોઈશું કે પશુને મોઢાની અંદર ચાંદા પડ્યા હોય તેની માટે ઘરગથ્થુ ઉપચાર શું કરી શકાય. તો તમારી ગાય કે ભેંસને જો ખરવા મોવાસાનો રોગ થયો છે અને મોઢાની અંદર ચાંદા પડ્યા છે તો સામગ્રીમાં શું શું લેવાનું તેની માહિતી આપું. તો જીરું 10 ગ્રામ, મેથી 10 ગ્રામ, કાળા મરી 10 ગ્રામ, હળદર દળેલી પાવડર ફોર્મમાં 10 ગ્રામ, લસણ 4 કળી, ગોળ 120 ગ્રામ અને નારિયેળ 1 નંગ, આટલી સામગ્રી લઈ લેવાની છે. હવે બનાવવાની રીત જોઈ લઈએ કે આ સામગ્રીને લીધા પછી કઈ રીતે આગળ બનાવવાની. તો જીરું, મેથી અને કાળા મરીને પાણીમાં 20-30 મિનિટ પલાળી રાખવાના છે, અડધો કલાક એને પલાળી રાખવાના. બરાબર, એ પલાળી રાખ્યા છે એના પછી એને અલગ કરી લો. હળદર, લસણ અને ગોળ મિક્સ કરીને એ જે અલગ મેથી, જીરું ને કાળા મરી કર્યા છે એ બધી વસ્તુને ભેગી કરીને મિક્સરની અંદર મિક્સ કરીને પેસ્ટ બનાવી લો. એના પછી જે આ મિક્સર તૈયાર થઈ ગયું એની અંદર એક આખું નારિયેળ, જે મેં પહેલાં કીધું હતું, એને લઈ એને છીણી નાખવાનું છે અને હળદરના છીણને જે આ પેસ્ટ બની એની અંદર મિક્સ કરી લેવાની છે. મિત્રો, આ તો થઈ ગયું મિશ્રણ બનાવવાની રીત. હવે એને વાપરવું કઈ રીતે, ઉપયોગ કઈ રીતે કરો એના વિશે જાણી લઈએ. તો ઉપયોગ કરવા માટે સૌથી પહેલાં જે પેસ્ટ બની છે એને પશુના મોઢાની અંદર જીભ અને તાડવા ઉપર લગાવી લેવી. જે જે જગ્યાએ ચાંદા દેખાય, અલ્સર્સ દેખાય, છાલા દેખાય તે જગ્યા ઉપર લગાવી દેવી. આ પેસ્ટ દિવસમાં 3 વાર લગાવવાની રહેશે અને 3-5 દિવસ આપણે એને લગાવવાની રહેશે. જો રેગ્યુલરલી આપણે દર વખતે નવી તાજી બનાવીને લગાવીએ તો સૌથી સારું. એ પેસ્ટને 3-5 દિવસ સુધી તમારે રેગ્યુલર લગાડવી. બીજી રીતમાં વાત કરીએ તો જો આ બધું તમે ના કરી શકો તો ખાલી થોડું ઘણું તમે જેટલું કરી શકાય એવું કરવું હોય તો આપણા ઘરે મધ તો હશે જ, ગામડાના માણસ જોડે મધ મળી જ રહે. મધ લઈ લેવાનું, મધની અંદર હળદર નાખી દેવાની. મધ અને હળદર મિક્સ કરી એને પણ તમે છાલા અને ચાંદા ઉપર ને મોઢામાં ને તાળવા ઉપર લગાવી શકો. જો નજીકમાં કોઈ સ્ટોર હોય તો ત્યાં ગ્લિસરીન મળતું હોય છે, જે આપણે માણસો પણ ચાંદા પડ્યા હોય ત્યારે વાપરતા હોઈએ છીએ. જો ગ્લિસરીન મળે તો એને પણ મધ અને હળદર જોડે મિક્સ કરીને ત્રણેયની પેસ્ટ બનાવીને આપ લગાવી શકો છો.
આ થઈ ગઈ મોઢાની અંદર જે તકલીફ થતી હોય એના વિશે વાત. હવે આપણે વાત કરી લઈએ કે ખરીની અંદર તકલીફ થાય પશુને, ખરીમાં ચાંદા પડતા હોય છે, તો એના માટે શું કરવું? તો જો સૌથી પહેલાં એની માટે જરૂરી સામગ્રીની વાત કરીએ તો લસણ 10 કળી, વાંછી કાંટો કે દદણોના પાન 1 મુઠ્ઠી, કડવા લીમડાના પાન 1 મુઠ્ઠી, નારિયેલ કે તલનું તેલ લઈ લેવાનું છે 500 ગ્રામ, હળદર પાવડર લઈ લેવાનો છે 20 ગ્રામ, મહેંદીના પાન 1 મુઠ્ઠી, તુલસીના પાન 1 મુઠ્ઠી. હવે આ સામગ્રીને ભેગી કરીને બનાવવાની રીત જોઈ લઈએ તો નારિયેળ અથવા તલના તેલ સિવાયની બધી વસ્તુઓને મિક્સ કરી લો. મિશ્રણમાં જ્યારે બધી વસ્તુઓ મિક્સ થઈ જાય એટલે 500 ગ્રામ નારિયેળ કે તલનું તેલ ઉમેરી દો. પછી એને ગરમ કરો અને એને ઠંડુ પડવા દો. ઉપયોગ કરવાની રીતમાં જોઈએ તો આજે ઠંડુ પડી ગયા પછીનું જે તમારી સામગ્રી પેસ્ટ બની ગઈ તેને ડાયરેક્ટ જ ખરીઓ ઉપર ભરી દો. જે જગ્યાએ ઘા દેખાય, ચાંદા દેખાય તેની અંદર ભરી દો. અથવા જો ડાયરેક્ટ ના ભરવું હોય તો એક ચોખ્ખું કપડું લો અથવા મેડિકલમાંથી પાટો લઈ આવો અને પાટાની અંદર આ પેસ્ટને લપેટીને એનો પાટો બાંધી દો તો તમારે સૌથી સારું રિઝલ્ટ પણ મળી રહેશે. જો પશુને લાંબા સમયથી ખરીની અંદર ઘા હોય, એની અંદર જીવડા પડી ગયા હોય, તો પહેલા દિવસે શું કરવાનું રહેશે કે સીતાફળનું ઝાડ આવે એના પાંદડા લઈ લેવાના. સીતાફળના પાંદડાને મિક્સરની અંદર ક્રશ કરીને અથવા તો એમને વાટીને પાણી નાખીને થોડું પેસ્ટ જેવું બનાવીને સીતાફળના પાંદડાને તમે એ જગ્યા ઉપર ભરી શકો છો કે જેનાથી જે અંદર જંતુ પડેલા છે, જીવાત છે, તે નીકળી જશે. અને એના પછી બીજા દિવસથી જે મેં પહેલાં જણાવી દીધી એ પ્રકારે વિધિ કરશો, તેનાથી તમારે સારું રિઝલ્ટ મળી રહેશે. નજીકમાં કોઈ સ્ટોર ઉપર જો પોટેશિયમ પરમેંગેનેટ મળતું હોય તો પોટેશિયમ પરમેંગેનેટ લાવવું અને એના 1 કે 2 દાણા 1 લિટર પાણીની અંદર નાખી થોડું વ્યવસ્થિત રીતે પાણી આછા ગુલાબી રંગનું થાય એટલે એનાથી તમે ખરીઓને પણ ધોઈ શકો છો. મિત્રો, આ તો થઈ ગઈ અસરગ્રસ્ત પશુને શું દવા કરી શકાય એની વાત, બરાબર. પણ જે તંદુરસ્ત પશુ છે એને પણ બચાવવા જોઈએ અને આપણી ઈચ્છા એવી જ હોય કે તંદુરસ્ત પશુ છે એ તંદુરસ્ત જ રહે ને એને રોગ ના લાગે. તો એના માટે પાણી જતું રહે એની પહેલાં પાળ બાંધી દેવી સારી, પશુને રસીકરણ કરાવી લેવું ખૂબ જ જરૂરી છે જેનાથી પશુને ભવિષ્યમાં રોગ ના થાય. વર્ષમાં 2 વખત ખરવા મોવાસાનું રસીકરણ સરકાર તરફથી નિઃશુલ્ક આપવામાં આવતું હોય છે. પશુપાલન વિભાગ તરફથી એમના અધિકૃત વ્યક્તિ ઘરે આવીને પશુને વેક્સિન આપતા હોય છે અને આપણા એરિયામાં તમે તપાસ કરશો તો જાણવા મળશે કે ખરવા મોવાસાનું રસીકરણ નિયમિતપણે થતું હોય છે. તો જ્યારે પણ ફેબ્રુઆરી માસમાં અને ઓગસ્ટ માસમાં 2જો મહિનો અને 8મો મહિનો વર્ષનો, ત્યારે વર્ષમાં 2 વખત એને આપણે વેક્સિનેશન થતું હોય છે. તો જ્યારે રસીકરણ કરાવવા માટે આપણા ત્યાં આવે ત્યારે આપે રસીકરણ કરાવી લેવું. જો રસીકરણ કરાવેલું હોય તો પશુને તકલીફ ઓછી થતી હોય છે અને ઘણી વખત રોગથી બચી જતું હોય છે. તો આ રીતે રસીકરણ રેગ્યુલરલી કરાવી લેવું. પહેલો ડોઝ જ્યારે પશુ 6 મહિનાનું થાય ત્યારે રસીકરણનો આપવામાં આવતો હોય છે અને પછી નિયમિતપણે દર 6 મહિને પશુને જ્યારે એનો સમય આવે ત્યારે વેક્સિનેશન કરાવી લેવું ખૂબ જ જરૂરી છે જેથી આપણું કિંમતી અને અમૂલ્ય પશુ બચી શકે. તો દર્શક મિત્રો, આ તો થઈ ગઈ લક્ષણો, ઘરગથ્થુ ઉપચાર અને રસીકરણ વિશેની તમામ માહિતી. તમને કંઈ પણ ડાઉટ હોય, કંઈ પ્રશ્ન પૂછવો હોય, માહિતી જોઈતી હોય ખરવા મોવાસાની તો નીચે કોમેન્ટ બોક્સમાં પૂછી લેજો, હું તમને સમય લઈને જવાબ આપી દઈશ. જો ખરવા મોવાસાના લક્ષણો દેખાય કે તમને લાગતું હોય કે ખરવા મોવાસાની અસર છે તો ટાઈમ બગાડ્યા વગર તરત જ નજીકના સરકારી પશુ દવાખાનાના ડૉક્ટર અથવા કોઈ અધિકૃત પશુ ચિકિત્સક જે નોલેજ ધરાવતા હોય અથવા તો સરકારનો નિઃશુલ્ક હેલ્પલાઇન નંબર 1962 તેના પર આપ ફોન કરીને પૂરતી માહિતી મેળવી શકો છો. આવા જ અવનવા હું ગુજરાતીમાં વિડીયો બનાવતો હોઉં છું જેનાથી આપ સૌને સારી એવી માહિતી મળી રહે, તમને બધાને એક સારી એવી સચોટ માહિતી મળી રહે એની માટે હું આ વિડીયો બનાવતો હોઉં છું. તો વિડીયો જો ગમી ગયો હોય તો લાઇક કરી દેજો. આવા જ અવનવા પશુપાલનને લગતા રેગ્યુલર નિયમિતપણે વિડીયો મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરતા જજો. અવનવા વિડીયો સાથે નવા વિડીયોમાં મળીશું એક નવી માહિતી સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.